નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. આપણા દેશની રાજધાની દિલ્હીને લઈને એમ તો કહેવાતું હોય છે દિલવાળી દિલ્હી. જોકે તાજેતરમાં દિલ દહેલાવી દેનાર દિલ્હીની એક ઘટનાએ દેશભરના લોકોને હચમચાવી દીધા, ખળભળાટ મચાવી દીધો. વાત કરીએ તો તાજેતરમાં દિલ્હીમાં એક સગીરાની સરાહ જાહેર હત્યા કરવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી. દેશની રાજધાનીમાં એક યુવકે જાહેરમાં સગીરાની હત્યા કરી દેતા દર્શક મિત્રો અનેક સવાલો ઉઠવા પામ્યા છે. દેશભરમાં આના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. દેશના સામાન્ય લોકોથી માંડીને દિગ્ગજ નેતાઓ આ ઘટનાને વખોડી રહ્યા છે. મહિલા સુરક્ષાને લઈને અનેક સવાલો ચર્ચામાં છે અને લઈ પોતપોતાનું નિવેદન લોકો આપી રહ્યા છે. ત્યારે બાગેશ્વરના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આક્રોશ વ્યક્ત કરતા શું કહ્યું, આ મામલે શું નિવેદન આપ્યું, વાત કરીએ સમગ્ર મામલે ડિટેલમાં. તો પ્રથમ તો આપને જણાવી દઈએ કે શું છે આ ઘટના. તો રિપોર્ટ અનુસાર રવિવારે 28 મે દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાહિલ નામના છોકરાએ તેની 16 વર્ષની ગર્લફ્રેન્ડની નિર્દયતાથી કરી દીધી હત્યા. આ હત્યાકાંડનો વિડીયો થયો સોશિયલ મીડિયા પર વાયરલ. સાહિલે આ સમગ્ર હત્યાકાંડને લોકો સમક્ષ અંજામ આપ્યો. ઘટના દરમિયાન લોકો સાહિલની આસપાસથી પસાર થતા જોવા મળ્યા. આ કેસમાં કાર્યવાહી કરાતા પોલીસે ઘટનાના 24 કલાકમાં આરોપી સાહિલની કરી ધરપકડ. મૃતકના પિતાની ફરિયાદના આધારે આરોપી સાહિલ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દિલ્હી પોલીસ આ મામલાની તપાસ લવ જેહાદના એંગલથી કરશે તેવા પણ રિપોર્ટ છે. આ મામલે સામાન્ય લોકોથી લઈને દિગ્ગજો નેતાઓ આપી રહ્યા છે નિવેદન. એવામાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી આપ્યું આ મામલે નિવેદન. રિપોર્ટ અનુસાર બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ મામલે એમ કહ્યું કે મને આ બાબતના સમાચાર મળ્યા છે. લોકો અમને કટ્ટરપંથી કહે છે. તેઓ કહે છે કે અમે વિવાદો ઉભા કરીએ છીએ, પરંતુ જ્યારે આપણે આપણી બહેનની આ હાલત જોઈએ છીએ ત્યારે આ દુનિયામાં ભાગ્યે જ કોઈ એવો ભાઈ હશે જેનું લોહી ઉકળે નહીં, અને જોઈને જેનું લોહી ન ઉકળે તે જીવતા જીવ મરી ચૂક્યા છે, તેમ ધીરેન્દ્ર શાસ્ત્રીએ આપ્યું નિવેદન. દર્શક મિત્રો, ધીરેન્દ્ર શાસ્ત્રીના નિવેદનને લઈને શું કહેશો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બીજી અને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.